ગીર સોમનાથ જિલ્લાના જંગલી અને હિંસક પ્રાણી દીપડાઓનો વસવાટ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સોમનાથના ટીંબી ગામે આવેલ 220 kV સબસ્ટેશનને દીપડાના પરિવારે કાયમી રહેઠાણ બનાવ્યું છે. સતત વીજ પ્રવાહ સાથે જોખમી એવા સ્થળે દીપડાઓનો વસવાટ મોટાની તલવાર સમાન બન્યો છે. બીજી તરફ આ સબસ્ટેશનમાં કામ કરતા કર્મચારી માટે પણ દીપડાઓનો વસવાટ મોત સમાન છે. દીપડાઓ આ સબસ્ટેશનમાં બિંદાસ આટા મારે છે તેમજ શ્વાનનો શિકાર પણ કરે છે. અહેવાલ પરસિંહ જાદવ, ગીર સોમનાથ. અહીંયા તકલીફમાં તો રણઝાડમાં તો દીપડાઓ જે છે આ એરિયાની અંદર એમ તો 15-20 દીપડાઓનો વસવાટ છે, પણ અમારા જે યાર વિસ્તાર છે તેમની અંદર આજે 5-6 દીપડાઓનો વસવાટ છે. નર અને માદા બરાબર ને બચ્ચાઓ સાથે રહે છે. આખો દિવસ તો જે સાંજના 6-7 વાગ્યાના ગાળાની અંદર નીકળે છે. અમારી જે કેબલ ટ્રેન્ચો છે યાર્ડની અંદર બરાબર, તેની અંદર સવારે આવી અને સંતાઈ જાય છે બરાબર. આખો દિવસ એ અંદર પડ્યા રહે છે અને સાંજના 6:30 કે 7 વાગ્યાની અંદર એ બહાર નીકળે છે અને ઘણી વખત અહીંયા ગેટની આસપાસ પણ આટા મારેલા છે. અહીંયા અમારા જે કર્મચારીઓ કામ કરે છે, નોકરી કરે છે બરાબર, એને રાતના સમયે પણ યાર્ડની અંદર જવાનું થતું હોય તો આ દીપડા વસ્તુ એવી છે કે હિંસક પ્રાણી છે બરાબર. ક્યારેક માણસો ઉપર કે કર્મચારીઓ ઉપર હુમલો કરે એનું કાંઈ નક્કી નથી રહેતું. પછી અહીંયા અમારે 20-25 પરિવાર સાથે લોકો રહીએ છે બરાબર, એને પણ બહુ મોટું જોખમ છે બરાબર. ઘણી વખત કોલોનીમાં પણ દીપડાઓ ચડી આવેલા છે અને લોકોએ જોયેલા પણ છે. એટલે અહીંયા ઇલેક્ટ્રિક એરિયા છે બરાબર, તો ક્યારેક દીપડો કોઈ ટ્રાન્સફોર્મ ઉપર અથવા કોઈ ડીપી ઉપર ચડી જાય અને શોર્ટ સર્કિટથી મરણ પામે બરાબર, તો એના માટે પણ જોખમ છે અને અમારે અહીંયા કર્મચારીઓ માટે પણ જોખમ છે. એટલે કાયમી આનો ઉકેલ આવે એવું કંઈક વન વિભાગ કરે એવી અમારી અપીલ.